સૌરાષ્ટ્રને ગમરોળ્યા બાદ વરસાદ હવે મધ્ય ગુજરાત તરફ ફંટાયો છે અને ખેડામાં શરૂ થઈ છે જોરદાર બેટિંગ. નડિયાદમાં ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન થઈ ગયું છે. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. નડિયાદના ચારેય અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શ્રેયસ, ખોડિયાર, વૈશાલી, માઈ મંદિર અંડરપાસ બંધ થવાથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ખેડા જિલ્લાના નડિયાદમાં આજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. જો કે મેઘરાજાનું ધમાકેદાર આગમન નાગરિકોને હવે અસલામતીનો અનુભવ કરાવી રહ્યું છે. કારણ કે નડિયાદ શહેરની અંદરથી જુદા જુદા વિસ્તારોમાં જે ચાર ગરનાળા આવ્યા છે તે તમામ ગરનાળાઓ અત્યારે પાણીથી ભરાઈ જવા પામે છે. પૂર્વ અને પશ્ચિમ તરફનો વાહન વ્યવહાર અત્યારે ખોરવાઈ જવા પામે છે. વાત કરવામાં આવે તો વૈશાલી ગરનાળું હોય, શ્રેયસ ગરનાળું હોય કે પછી ખોડિયાર ગરનાળું હોય, આ તમામ ગરનાળાઓની અંદર અત્યારે પાણી ભરાઈ જવા પામે છે. જો કે જે ગરનાળાઓની અંદર પાણી ભરાયા છે તો તેને નિકાલની યોગ્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી થોડો સમય ચોક્કસ લાગશે. પરંતુ સ્કૂલ છૂટવાનો સમય હોવાથી જે બાળકો હતા તેમને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જે રીતનું પાણી અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, અત્યારે હું દ્રશ્યો જોઈ શકાય છે કે પાણીથી છલો આખું અંડરપાસ ભરાઈ જવા પામ્યો છે. અને તેના જ કારણે જે પશ્ચિમ અને પૂર્વનો જે વાહન વ્યવહાર હોય કે નાગરિકોની અવર જવર હોય તે ખોરવાઈ જવા પામી છે. ધર્મેન્દ્ર કપાસી, TV9, નડિયાદ.